ने भरवो तो दाशापुरा माय मारी अरे सांभरी लीधी हवे हूँ मारा गामाद भाई ने भरी सकीश भले तमे मने लड़ता था 7 6 28 7 5 35 સાતસંગ હવે સાતસંગ કેટલા થાય કેમ કરતા ને લાવજો કઈ સમજાતું નથી કેટલા ઘડે હું આવી રીતે અટકાઈ છું મને સાતનો ઘડિયો નથી આવડતો મારી ગાડી અટકી ગઈ છે મને શીખવાડો ને ઘડિયો તને બધા ટેબલ્સ યાદ ના રહેતા હોય ને તો આગળનામાં જે ટેબલ્સ હોય એમાં એડ કરી દેવાના એટલે કે ઉમેરી દેવાના કેમ કે 42 માં 7 ઉમેરીશ તો હવે તારી ગાડી કોઈ દિવસ નહીં અટકે આ રીત નવી હા નવું જાણીને મજા પડી ગઈ ચિંકી પિંકી બેન તમારો ખૂબ ખૂબ આભાર આવું તો કોઈ ન શીખવાડે હવે મારી ગાડી કોઈ દિવસ નહીં અટકે આઈડિયા ચિંકી પિંકી તમે આ શું કર્યું અમે શું કર્યું મમ્મી સુરીને નહોતું આવડતું તો એને શીખવાડ્યું શું કામ શીખવાડ્યું તો સાચું શું કામ શીખવાડ્યું હું શીખવાડી દેવું તું ને કુલમાં બરાબર મેથી પાક પડત પણ મમ્મી તું જ કહે છે ને કે ભણવામાં આપણે કોઈને મદદ કરી તો આપણે પણ શીખીએ હા બેટા પણ આ સુરી જેવી ચાલાક અને હોશિયાર છોકરીને ના શીખવાડાય માય ડિયર ચિંકી પિંકી તમે બંને બહુ ભોળા છો આ સુરી તમારા બંને પાસેથી શીખીને તમારા બંનેથી આગળ નીકળી જશે અને પછી તમને બંનેને નીચા દેખાડશે આ માયા કાકી કેવા છે પોતાની છોકરીને ખોટો બોલતા શીખવાડે છે ધૂલી તો કોઈ દી આવું નથી કરતી તો મમ્મી બીજી વાર અમે ને ખોટો જ શીખવાડીશું બરાબર હવે આપણે એને ઊંધું જ સમજાવીશું પછી એને ભલે ને સ્કૂલમાં ફૂટપટ્ટીથી માર પડે સરસ કરીને મારી દીકરીઓ જેવી વાત માય કાકી આજ પછી
છું મારું ઘરકામ જાતે કરી લઈશ, જાતે ભણી લઈશ. છિંકી પિંકી ની મદદ પણ લઈ લો. પણ મહેરબાની કરીને એમને ખોટું બોલતા ન શીખવાડો. હું ખોટું બોલું ને તો બાપુ ને તુલી મને મારે, ગુસ્સો કરે. પણ શીખવાડે નહીં તમે પણ એવું ના કરો ને તો સારું છે. પણ મને તમારી જોડે સારું લાગતું હતું. ચિંકી પિંકી બેન વગર હવે મને નહીં ગમે. તમારે જાતે જ તમારે ઘરના કામ કરવા પડશે. પણ શું થાય, મારે તો ભણવું છે ને મને ભણવા મળી ગયું. યસ બેટા. બાપુ તું બહુ ખુશ છે ને? ખુશ તો હોવ જ ને, મને ભણવા પણ મળશે અને તમારી સાથે રહેવા પણ મળશે. બાપુ તમને મારા વિના નતું ગમતું ને? ના બેટા, જરાય નહીં. બેટા તારા વિના ઘર સુનું. એ સોરી બેટા, જો હવે છે ને આજ પછી મને કીધા વગર ક્યારે આમ હાલી નહીં જતી, સમજી? હા બાપુ, હું તો ભણવા માટે ગઈ હતી. એવું હેંગળું તું કે બાવળ ની ડાળે કોઈ દી કેરીઓ ન ઉગે. હાચે આ તો આશા પૂરા મને આશીર્વાદ છે કે મારા જેવાના ઘેર તારા જેવી દીકરી જન્મી. હું તો બરાબર ભણ્યો હે નહીં, તારા લલાટે સરસ્વતી. એ સુરી બેટા, તું આમ આમ ભણી ગણીને મોટી લાટ સાહેબ બની જઈશ, પછી તારા બાપુને યાદ તો રાખીશ ને? તમને ભૂલું બાપુ? સુરી મને એમ કે બેટા, તું બહુ બધું ભણી લઈશ, પછી હું બનીશ? હું ટીચર બનીશ. એટલે બીજા છોકરાને ભણાવે એ શિક્ષક. હા હા, આને કાંઈ તું તો અંગ્રેજી બોલવા લાગી. હે ના ના બાપુ, થોડું થોડું વધુ ભણું તો બરોબર શીખવાડી શકું ને. શિક્ષક બનીને હું બીજી છોકરીઓને પણ ભણાવીશ. એક દીવો હજાર દીવાને પ્રગટાવે ને એ રીતે.
તમે ક્યારે જમશો? બાવળના ઝાડે ગરીબીના કાંટા ઓસા થાય ને ત્યારે. ચાલ બેટા, હું જલ્દી આવી જઈશ. બાવાના ઝાડે ગરીબીના કાંટા ઓછા થાય ત્યારે, એટલે ક્યારે પકડાયો? એનો સાગરીત પણ જબ્બે થયો ને? સરસ. અને હા કાકા, પોલીસને કહેજો કે એમને બરાબર પાઠ ભણાવે કે ફરી ક્યારે આવું ના કરે. સારું, આવજો. કેસરીઓ અને એનો સાગરીત પકડાઈ ગયા છે. પોલીસે ગુનો પણ નોંધી લીધો છે. બંને જેલ ભેગા થઈ ગયા. હાશ, બહુ સારું થયું. હવે તો કેસરાના નામની લાપસી ચડાવવી પડશે. પોલીસને કહેજો કે એને ઘર જમાઈ બનાવીને રાખે, એને કઈ છોડવાની જરૂર નથી. દેવી, લાપસી મૂકવી હોય તો હવે એ વાતની મૂકો કે આપણા ગામની દીકરીઓ ભણી શકશે. સરપંચ સાહેબ, એક વાત કહું, માનવામાં નથી આવતું કે આપણા ગામની નિશાળમાં છોકરીને ભણવા માટે તમે હા પાડી દીધી છે. જાગ્યા ત્યારથી સવાર, દેવી, મેં છોકરીને ભણવાની ના પાડી એ મારી ભૂલ હતી. હાય, તમે સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન કેમ નથી આપી રહ્યા? મેં પ્રોત્સાહન આપીશ પણ નહીં. જે તારી સાથે થયું ને, એ બીજી કોઈ સ્ત્રી સાથે નહીં થવા દઉં. આ ભામિનીની બસ એક જ ઈચ્છા છે, તો જ મારા આત્માને મુક્તિ મળશે. મને વચન આપ પહેલા કે તું બીજી ભામિની નહીં થવા દે જે શિક્ષણના અભાવથી આત્મહત્યા કરી લે. સુરી અને સુરી જેવી ગામની દીકરીઓ શાળાએ દફતર લઈને હું જતી જોઈશ ને, તો મને એમ લાગશે કે મારી બહેનની આત્માને શાંતિ મળી. કિરુના બાપુ, હા ચાલો, જે થયું એ સારું થયું. હવે આપણા ગામ ઉપર કોઈ તકલીફ ના આવે. હા. દરવાજે તાળું છે. જમાઈ ભાઈ સુરી ગયા ક્યાં? સોનલબેન, 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 હા મારા જમાઈ ભાઈ સુરીને કશે જોયા? ના રૂખી બોલ, હું તો મંદિરે થી આવીને તરત ઘરના કામમાં લાગીશું તો અટાણે સૂટી પડી, અને હમણાં હરિયાભાની દુકાનેથી આ કરિયાણું લઈને હાલી આવશું, એટલે મને ખબર નથી. ભલે, ચાલો. સોનલબેનને નથી ખબર કે જમાઈભાઈને સુરી ક્યાં ગયા છે, તો ગામમાં કોને ખબર હશે? જગનભા, 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 બીજી બધી વાત પછી તમે અમારા જમાઈભાઈને કશે જોયા છે? ના, કેમ? એમના દરવાજે આંકડો છે. તો કામે ગયા હશે. પણ સુરી તો ઘરે હોય ને? સુરી પણ ઘરે નથી. હા તો હું એમના માટે વાડું લાવી હતી. ખબર નહીં હો રૂખીબેન, હું તો ચોકે જઈને આવું છું. સારું, જય માતાજી. જય માતાજી. સરકાર તરફથી મોકલાવેલી છે, ગામના બધા ઘર માટે આવી છે. લો,
આ તમારી ચિઠ્ઠી પણ લો અને અંગૂઠો મારો. પણ ગુલાબ કાકા, આ ચિઠ્ઠીમાં શું છે? એટલે તમે જાતે જ વાંચી લો ને. એટલે મારે બીજા બે ગામમાં ભી નોટિસ આપવા જવાનું છે. ઉભા રહો ગુલાબ કાકા. પણ હું થયો રૂખી બોલ. સોનલબેન, આ ગુલાબ કાકાએ કઈ ટપાલ આપી છે? કેવી ટપાલ છે? સારું તો સોનલબેન, તમે અહીં જ આવી ગયા. લો આ તમારી ચિઠ્ઠી લો અને અંગૂઠો મારો. લો ગંગાબેન, આ તમારી, અહીંયા અંગૂઠો મારી દો. ગુલાબ કાકા, અમને વાંચતા નથી આવડતું. તમે જ કહો ને, આ ટપલમાં શું છે? ગામના ભાયડાઓને તો આવડે છે ને, એમની પાસે વચાવી લેજો. મને માફ કરો રૂખીબેન, મારે હજી બે ગામે ટપાલ આપવા જવાની છે. જય માતાજી. હવે ભાડ કેમ પાડવી? ત્યાં ચિઠ્ઠીમાં હું લખ્યું છે, અને પાછું ગામના બધા ઘરોમાં કેમ મોકલાવી હશે? કોઈ આફત તો નહીં હોય ને? હવે એ તો હાંજે ધણી આવે અને ટપાલ વાંચે ને, પછી જ ખબર પડશે. હા, એટલે સાંજ સુધી અકળાટ ને ચિંતામાં રાહ જોવી રહી. સાચી વાત છે. અદબ પલાઠી ને મો પર આંગળી, જે આવાજ કરશે ને એને અંગૂઠા પકડાવી દઈશ. સરપંચ સાહેબે કહ્યું છે કે હવે આપણા ગામની શાળામાં છોકરીઓ પણ ભણી શકશે, એટલે નિશાળ શરૂ થાય. એટલે તમારે બધાએ આવવાનું છે, અને જે નહીં આવે એની જોડે કિટ્ટા કરી દેવામાં આવશે. મારા બાપુ તો હજુ નાચ પાડે છે. તારા બાપુ જોડે કિટ્ટા કરી દેવામાં આવશે. તારા બાપુ ના કેમ પાડે છે? નિશાળના સમયે મારે મારા બાપુને ફેક્ટરીએ જમવાનું આપવા જવાનું હોય છે. મને પણ એ જ કહે છે કે તું ભણીશ તો ઘરના કામ કોણ કરશે. અને મારા બાએ તો નાચ પાડી દીધી છે. એ કહે છે કે ભણી ગણીને કરશું શું. મારા બાપુ કહે છે તારો ભાઈ ભણવા જાય છે ને, તારે શું જરૂર છે? સરપંચ તો કયા કરે. અરે તમારી ભલી થાય, હું ભણવા માટે માયા કાકીને ઘરકામ કરી આપતી હતી. પણ તમે ઘરકામ માટે ભણવાની ના પાડી દો છો. તમારે તો મારી જેમ બારકામ પણ નથી જવાનું. ઘરે ગંગા આવે છે અને તમે મોઢું ધોવા જાઓ છો. અરે પણ મારા બાપુ નહીં માને. મારી બા તો નહીં માને તો એક કામ કરશે, અઢીસો લઈને તારી બાને એનું મોઢું બતાવશે અને કહેજે કે જો હું પણ તારી જેમ નહીં ભણું ને તો હું પણ આવી જ થઈ જઈશ. એટલે એના નહીં પાડે. અને મારા બાપુનું શું કરું? એ ભાઈને ભણાવશે, મને નહીં. તો તું તારા બાપુને કહેજે કે તું છોકરી છે એટલે તને ભણાવવાના ન હોય ને તો કાલથી માતાજીના મંદિરે ન જાય. માતાજી પણ જ્યારે નાના હશે ત્યારે છોકરી જશે ને. મારે કોઈ બાને નથી સાંભળવા. તમે બધા નિશાળે આવશો એટલે આવશો જ. જે નિશાળે નહીં આવે ને એને મારી સાથે નહીં બને, કહી દઉં છું. આ તો માતાજીનો પાઠ કે સરપંચ સાહેબને સદબુદ્ધિ સૂજી કે આપણને છોકરીઓને ભણવા માટે હા પાડી. અને તમે છો